હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ ટેન એટલે કે ધોરણ દસ વિષય ઇંગ્લિશ તેમાં આપણે ગ્રામરનો ટોપિક છે સેક્શન સી છે જેમાં પ્રશ્ન તેત્રીસથી પિસ્તાલીસના જવાબ આપવામાં આવેલ છે ક્વેશ્ચન આન્સર ગ્રામર પંદર માર્ચનું છે સેક્શન સી મિત્રો તેમાં આપણે બોર્ડે જાહેર કરે જાહેર કરેલ છે હમણાં સેમ્પલ પેપર નવી પેપર સ્ટાઇલ મુજબ છે સેમ્પલ પેપર છે બોર્ડનું મે જે તમારી એક્ઝામ લેવાની છે મે બે હજાર એકવીસમાં તેનું આ સેમ્પલ પેપરનો સેક્શન સી વિભાગ છે મિત્રો તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સેક્શન ડી પણ ત્યારે છે જેનો પણ વિડીયો મૂકવામાં આવશે મિત્રો સેક્શન સી જોઈએ તો આમાં જોડકા જોડવાના છે મિત્રો લેંગ્વેજ ફંક્શનના વિધ ધ સેન્ટેન્સ સાર તો ઓપ્શન બરાબર તો જોઈએ આપણે એ વિભાગ અને બી વિભાગ જોઈએ તો તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ તો તેત્રીસમા વાક્ય છે મંથન વો ઇઝ માય માઇકિન સિંગસેલ મંથન કે જે મારો પિતરાય છે તે સારી રીતે ગાય છે છે વાક્ય વાક્યમાં કે ધ રિઝલ્ટ છેર્ડ લાસ્ટ વીક રિઝલ્ટને જાહેર કરવામાં આવ્યું ગયા અઠવાડિયે પાંત્રીસમું વાક્ય છે કે હુરે વી હેવ ગોટ હુ હુરે અમે અમે જીતી ગયા છીએ અમે જીતી ગયા છીએ તો આ ત્રણ વાક્ય છે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ તેને સેક્શન બી સાથે જોડવાના છે તો તેને આપણે ઓપ્શન જોઈએ તો એ બી સીડીમાં એક્સપ્રેસિંગ નાઇસિટીસ બરાબર એક્સપ્રેસિંગ નાઇસિટીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય હોય છે આમાં બીમાં છે સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે સ્થળ દર્શાવવાનું હોય છે લોકેશન સીમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન છે અને ડીમાં છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા દર્શાવવાની હોય છે મિત્રો તો પહેલાં વાક્યમાં છે તેત્રીસમાં મંથન કે જે મારો પિતરાય છે તે સારી રીતે ગાય છે તો મંથનનું વર્ણન છે મંથન કે જે મારો પિતરાય છે તે સારી રીતના ગાય છે એટલે વ્યક્તિનું વર્ણન છે એટલે કે સી ઓપ્શન આવશે મિત્રો તેત્રીસમાં સી આવશે ડિસ્ક્રાઈબિંગ પર્સન આવશે મંથન કે જે વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે તે સારી રીતે ગાય બરાબર મારો કઝિન છે જે સારી રીતના ગાય છે એટલે વ્યક્તિનું વર્ણન છે એટલે કે ઓપ્શન સી આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન તેત્રીસમાંમાં સી આવશે માં જોઈએ તો રિઝલ્ટ ડિક્લેર્ડ એટલે જાહેર થયું છે લાસ્ટ વીક એટલે ગઈ અઠવાડિયે તો જાહેર થવાની ક્રિયા છે મિત્રો એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે જાહેર થવાની ડિક્લેર થવાની જાહેર થવાની ક્રિયા છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા થઈ છે મિત્રો એક્શન એટલે ક્રિયા ડિક્લેર જાહેર થવાની ક્રિયા એટલે કે ચોત્રીસમાં ડી ઓપ્શન આવશે ચોત્રીસમાં ક્યો રીતે બરાબર રિઝલ્ટ જાહેર થવાની ક્રિયા છે તો ક્રિયા એટલે એક્શન એટલે કે ચોત્રીસમાં ડી આવશે મિત્રો પાંત્રીસમું વાક્ય છે કે હુરે વી હેવ ગોટ ઇટ તો હુરે અમે મેચ જીતી ગયા છીએ તો શુભેચ્છા દર્શક વાક્ય હોય કે આશ્ચર્ય વાળું વાક્ય હોય

તો પસંદ કરો અને લખો યોગ્ય રિસ્પોન્સ તલે પ્રતિભાવ લખો નીચેની વાતચીત પૂરી કરવાની છે મિત્રો છત્રીસમો પ્રશ્ન જોઈએ તો આર્ય અને રૂપેશ વાત કરે છે તો આર્ય કહે છે વેન ડૂય યુ ડૂ યોર હોમવર્ક તું તારું હોમવર્ક ક્યારે કરે છે તો રૂપેશ જવાબ તો આવશે પણ સેમ આવશે સ્પેસિફાઇંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવશે અહીંથી મિત્રો ખબર પડે તમને સ્પેસિફાઇંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવવાનો છે તો આર્ય એ કે તું તારું હોમવર્ક ક્યારે કરે છે રૂપેશ કહે છે તો સી ઓપ્શન સાચો છે મિત્રો આપણે માર્ક પણ કરેલ છે લાલક શર્મા છે ક્યારે હોમવર્ક કરે છે આઈ ડુ માય હોમવર્ક એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ હું મારું હોમવર્ક સવારમાં છ વાગે કરું છું મિત્રો બીજા ઓપ્શન છે એ બી અને ડીમાં ક્યાંય સમયગાળો દર્શાવેલો નથી એટલે ઓપ્શન સી આવશે મિત્રો તો આર્ય પૂછે છે રૂપેશને તું તારું હોમવર્ક ક્યારે કરે છે રૂપેશ જવાબ દેશે પણ શું દર્શાવીને સ્પેસિફાઈંગ ટાઈમ એટલે સમયગાળો દર્શાવીને કહે છે તો સી ઓપ્શન સાચો છે આઈ ડુ માય હોમવર્ક હું મારું હોમવર્ક સવારના છ વાગે કરું છું ઓપ્શન સી સાચો છે તો મિત્રો પરીક્ષામાં તમારે આર્ય વાળું વાક્ય અને રૂપેશ વાળું વાક્ય પૂરેપૂરું લખીને સી ઓપ્શન લખી જવાનો છે સાડત્રીસમું વાક્ય જોઈએ તો ભવ્યા અને મોન્ટુ છે તો ભવ્ય કહે છે મોન્ટુને વાય ડુ યુ ગેટ પોવર માર્ક્સ ઇન મેથ્સ તો ભવ્યા મોન્ટુને કહે છે કે શા માટે તને મેથ્સમાં એટલે કે ગણિતમાં ઓછા માર્ક કેમ મળે છે તો મોન્ટુ કહે છે પણ કહે છે તો ખાલી જગ્યા છે તો તેમાં સોવિંગ રીઝન એટલે કારણ દર્શાવવાનું છે અને પરિણામ કહેવાનું છે મિત્રો કારણ અને પરિણામ દર્શાવવાનું છે ઓપ્શન માં આપેલું છે શા માટે તને ગણિતમાં ઓછા માર્ક મળે છે તો બી ઓપ્શનમાં છે કે આઈ ગેટ પુઅર રિઝલ્ટ મને ગણિતમાં ઓછા માર્ક મળે છે બિકોશલ એ કારણ કે રીઝન એટલે કારણ કે બિકોશલ એ કારણ કે આઈ ડોન્ટ લાઈક મેથ કારણ કે મને ગણિત વિષય ગમતો નથી આ એનું કારણ છે રીઝન છે મિત્રો રીઝન હોય એટલે બીકોઝ આવે મિત્રો થઈ બીકોઝ આપેલું છે બીજા એ સી અને ડી ઓપ્શનમાં ક્યાં આપેલું કારણ નથી તો ભવ્ય કહે છે કે તને ગણિતમાં કેમ ઓછા માર્ક આવે છે તો મોન્ટુ કહે છે તો શું કહે છે સોવિંગ રીઝન એટલે કારણ અને પરિણામ દર્શાવીને બી ઓપ્શનમાં છે સાચો છે જે બી ઓપ્શન કે મને ગણિતમાં નબળું રિઝલ્ટ આવે છે કારણ કે આઈ ડોન્ટ લાઈક મેથ કારણ કે મને ગણિત ગમતો નથી ગણિત વિશે જરાય ગમતો નથી તો બી ઓપ્શન સાચો છે હવે આડત્રીસ માં જોઈએ તો બરાબર આર હરિતા અને સ્પંદન છે તો હરિતા પૂછે છે સ્પંદનને પણ પ્રશ્ન શું છે આપણે ખબર નથી તો સ્પંદને શું જવાબ આપ્યો છે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન તો બસ સ્ટેશનની બાજુમાં છે તો હરિતાએ સ્પંદન પાસેથી સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી માગી છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી માંગી છે તો શું માહિતી માગી સ્પંદને જવાબ દીધો કે બસ સ્ટેન્ડની બાજુમાં છે પણ શું તો કાંઈક જગ્યા છે વેર એટલે ક્યાં છે તો સી છે વેર ઇઝ ધ એટીએમ હરિતાએ શું માહિતી માગી હશે સ્પંદન પાંચ વેર ઇઝ ક્યાં છે તો સ્પંદને જવાબ આપ્યો છે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન કઈ સ્થળ વાત કરે છે એટલે કે હરિતાએ શું પૂછ્યો છે સ્પંદનને કે વેર ઇઝ એટીએમ બરાબર ઓપ્શન સી સાચો છે વેર ઇઝ ધ એટીએમ તો સ્પંદન જવાબ દીધો ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન છે બસ સ્ટેશનની બાજુમાં છે એટલે માહિતી માગી માહિતીમાં શું માગી કે એટીએમ ક્યાં છે વેર ઇઝ એટીએમ તો સ્પંદને જવાબ દીધો કે બસ સ્ટેન્ડની બાજુમાં છે તો સી ઓપ્શન સાચો છે હવે આપણે એના પછીના પ્રશ્ન જોઈએ તો હવે આપણે વાક્ય પૂરા કરવાના છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છીએ મિત્રો પહેલાં આપણે અધૂર વાક્ય પૂરું કરવાનું રહેતું પણ અત્યારે નવી પેપર સ્ટાઇલ મુજબ એબીસીડી ચાર ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે થોડુંક સહેલું બનાવવામાં આવ્યું છે તો આપણે ઓગણચાલીસમાં પ્રશ્નમાં જોઈએ તો વાક્ય પૂરું કરીએ નીચેના ચાર ચાર ઓપ્શનમાંથી આપણે વાક્ય પૂરું કરવાનું છે તો રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ તો મોબાઈલનું બેક કવર એટલે પાછળનું કવર રિમૂવ એટલે કાઢવો કે દૂર કરો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા પ્રક્રિયા વર્ણવવાની છે મિત્રો બરાબર મિત્રો પહેલું જ આવશે ઓપ્શન એ ફોર રિમૂવિંગ ધ બેટરી તો બેટરીને દૂર કરવા માટે તમારે પહેલાં શું કરવું પડે મોબાઈલનું કવરને દૂર કરવો પડે મિત્રો બી ઓપ્શન પણ આવત પણ અહીં એન્ડ હોવું જોઈએ એન્ડ ટેક આઉટ ધ બેટરી એન્ડ વધતા આવત બરાબર રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ ટેકઆઉટ ધ બેટરી પણ અહીં એન્ડ છે નહીં જોડાણમાં મિત્રો જોડાણમાં કેમ કે જો ડાયરેક્ટ આપણે લખીએ તો રિમૂવ અને ટેક ક્રિયા બધું ભેગા થાય એટલે આવશે નહીં એટલે આ જોડાણ છે એટલે એ ઓપ્શન આવશે તો રીમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ તો મોબાઈલનું પાછળનું કવર દૂર કરો ફોર રિમૂવિંગ ધ બેટરી બેટરીને દૂર કરવા માટે એટલે ફોર વાળું આવશે ફોર પછી હંમેશા એનજી આવશે તો તમારે યાદ રાખો કે રિમૂવ બે બરાબર મોબાઈલનું પાછળનું કવર દૂર કરો તો શું દૂર કરવા માટે બેટરીને કાઢવા માટે એ ઓપ્શન સાચો છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયાનું વર્ણન થયું હવે ચાલીસમાંમાં છે કે ઋષિલ વિલ તો ઋષિલ વિલ હવે સોવિંગ અલ્ટરનેટિવ એટલે કે ઓપ્શન બતાડવાના છે બેમાંથી એક ક્રિયા બેમાંથી એક ક્રિયા અલ્ટરનેટિવ એટલે આઈધર ઓરની નૈધરવાળી કેવી ક્રિયા દર્શાવવાની છે મિત્રો અલ્ટરનેટનેટિવ કે આયધર ઓર આધ આઈધર ઓર તો આયધર ઓર આવે નૈધર નોર હોય તો નૈધર નોર આવશે આપણે એ બી ને સીમાં ક્યાંય અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ દર્શાવ દર્શાવેલા વાક્ય નથી તો ડીમાં છે માત્ર ઋષિલ વિલ અલ્ટરનેટિવ એટલે કે બેમાંથી એક ક્રિયા શું કરશે વૈકલ્પિક ક્રિયા કેવી વૈકલ્પિક ક્રિયા એટલે અલ્ટરનેટિવ તો ડી ઓપ્શનમાં છે સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર તો ઋષિલ શું કરશે સ્ટડી અભ્યાસ કરશે કાં તો ઇંગ્લિશ ઇંગ્લિશ સાહિત્યનો અભ્યાસ કરશે અથવા તો ફ્રેન્ચ સાહિત્યનો અભ્યાસ કરશે તો અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ વૈકલ્પિક બેમાંથી એક કાં તો ફ્રેન્ચનો અથવા તો ઇંગ્લિશ સાહિત્યનો અભ્યાસ કરશે તો ઓપ્શન ડી સાચો છે વૈકલ્પિક કે અલ્ટરનેટિવ તમને આઈધર ઓર આવે અથવા તો નૈધર નોર આવે તો અહીંયા આપણે ડી ઓપ્શન સાચો છે સ્ટડી આઈધર ફ્રેન્ચ લિટરેચર તે શું કરશે ફ્રેન્ચ સાહિત્યનો અભ્યાસ કરશે અથવા તો ઇંગ્લિશ સાહિત્યનો અભ્યાસ કરશે તો ઓપ્શન ડી સાચો છે એ એકતાલીસમું વાક્ય જોઈએ તો જેનીલ ડાન્સ વેલ જેનિલે ડાન્સ ધ વેલ જેનીલે સારો ડાન્સ કર્યો હવે આપણે અહીંયા જોઈએ તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવાનો છે મિત્રો તો ડાન્સ તો સારો કર્યો પણ શું થયું જેનિલ ડાન્સ વેલ જેનિલે ડાન્સ તો સારો કર્યો પણ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ વિરોધ વિરોધાભાસ આપણે રજૂ કરવાનો છે તો ઓપ્શન સીમાં વિરોધાભાસ રજૂ થયેલો છે મિત્રો બટ એટલે પણ વિરોધાભાસ થઈ ગયો જેનીલે ડાન્સ તો સારો કર્યો બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ તો તેણે ડાન્સ તો સારો કર્યો પણ તે સિલેક્ટ એટલે કે પસંદ થયો નહીં એન્યુઅલ એટલે વાર્ષિક પ્રોગ્રામ માટે પસંદ થયો નહીં તો સ્કૂલનો વાર્ષિક જે કાર્યક્રમ હોય એન્યુઅલ બરાબર તેમાં તે પસંદ ડાન્સ તો સારો કર્યો જેનેલ ડાન્સ્ટ બેલ આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કહેવાનો એટલે વિરોધાભાસ દર્શાવવાનો છે પણ તે સ્કૂલના વાર્ષિક પ્રોગ્રામ માટે સિલેક્ટ થયો નહીં એટલે પસંદ થયો નહીં એટલે ઓપ્શન સી સાચો છે હવે આપણે બેતાલીસની અંદર પ્રશ્ન નંબર બેતાલીસ છે તેમાં મિત્રો એક પેરેગ્રાફ આપેલો હશે ને ઉપર ત્રણ ઓપ્શન આપેલા છે એ ડિયર એટલે ચોટી રહેવું વળગી રહેવું ડિટરમેન્ટ એટલે દ્રઢ દ્રઢ નિશ્ચય શક્તિવાળું અને ટ્રાયફલ એટલે લેતું જ આ પેરેગ્રાફ આપેલો હશે તેમાં બરાબર ત્રણ ખાલી જગ્યા હશે તો ઉપરના ત્રણ ઓપ્શનમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે આ ગુલાબી અક્ષરે લખેલા છે ત્રણ ઓપ્શન એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેરેગ્રાફની મિત્રો તો જોઈએ આપણે આપણે ખાલી જગ્યા પૂરેલી જ છે મિત્રો બેતાલીસમાં પ્રશ્ન છે કે જનરલી એક લેબર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ જનરલી એટલે સામાન્ય રીતે હોશિયાર વિદ્યાર્થી હોય ને પ્લાન એટલે આયોજન કરે છે સારી રીતના અગાઉથી આયોજન સારી રીતના કરે છે હી નેવર વેસ્ટસ હિઝ હર ટાઈમ ઇન ટ્રાયફલ તો હી કે સી કોઈ છોકરો હોય કે છોકરી હોય નેવર વેસ્ટસ એટલે ક્યારેય બગાડતો કે બગાડતી નથી એનો સમય ઇન ટ્રાઈફલ એટલે તુચ્છ વસ્તુમાં તો અહીંયા ટ્રાયફલ આવશે મિત્રો સામાન્ય રીતે ઓશિયાર વિદ્યાર્થીઓ અગાઉથી આયોજન કરે છે કે હી નેવર વેસ્ટસ તે ક્યારેય હિઝ હર એટલે કે તેણીનો કે તેનો ટાઈમ બગાડતો નથી ઇન ટ્રાયફલ એટલે તુચ્છ સમય તુચ વસ્તુમાં ટ્રાયફલ એટલે શું હશે તુચ્છ વસ્તુમાં એનો સમયગાળો બગાડે નહીં ટ્રાયફલ આવશે પેલી ખાલી જગ્યામાં પછી આગળ જોઈએ તો હી સક્સેડ ઇન હિસ એમ તો તે તેના ઇરાદામાં સફળ થાય છે ઓનલી લે માત્ર બિકોઝ હી એડહિયર્સ ટુ ધ પ્રિન્સિપલ્સ કારણ કે તે પોતાના પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતની એડ હિયર એટલે વળગી રહે છે તો બીજી ખાલી જગ્યામાં એડ હિયર્સ આવશે મિત્રો શું આવશે તો તેની જિંદગીમાં સફળ થાય છે કારણ કે તેના પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતને એડ હિયર્સ એટલે વળગી રહે છે તો બીજી ખાલી જગ્યામાં એડ આવશે લાલક શર્મા છે મિત્રો હવે આગળ જોઈએ તો ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ એટલે પરીક્ષાનો સમય હોય ત્યારે હી સી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ તો પરીક્ષા ચાલતી હોય ત્યારે તેને ખૂબ જ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ હોય છે ટુ રાઇટ ધ આન્સર એટલે પ્રશ્નોના જવાબ લખવાનો ખૂબ જ તેને આત્મવિશ્વાસ હોય છે મનન તો કોની વાત કરે છે કે મનન ઇઝ સચ એ ડિટરમાઇન્ડ બોય તો મનન આવો જે કેવો છે ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય શક્તિવાળો છોકરો છે તો છોકરો કેવો તો ડિટરમાઇન્ડ બોય તો દ્રઢ નિશ્ચય નિશ્ચય શક્તિવાળો છોકરો છે તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે ડિટર માઇન્ડ આવશે બરાબર લાલ અક્ષરમાં સાચા જવાબ આપેલા છે મિત્રો હવે આપણે છેલ્લો પ્રશ્ન જોશું બરાબર છેલ્લા પ્રશ્નમાં તેતાલીસ ચુમ્માલીસ ને પિસ્તાલીસ આ બ્લેકબોગ છે સપ્લિમેન્ટ રીડર એના ત્રણ શબ્દો આપેલા હશે તેના સમાનાર્થી શબ્દ શોધવાના છે ચાર ઓપ્શન આપેલા હશે મિત્રો તમને તેમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે ફાઇન્ડ એન્ડ રાઇટ ફાઇનલે શોધો અને રાઇટર લખો વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો સમાનાર્ટી શબ્દ હોય તેને લખવાનો છે ફેસી તેતાલીસ માં છે ફેસીનેટેડ આકર્ષિત થયેલું આકર્ષિત સેક્રિફાઈ બલિદાન આપવું ચાર્મિંગ એટલે મોહક થાય રિઝલ્ટ એટલે પરિણામ પરિણામ આવવું ને એટ્રેક્ટેડ એટલે આકર્ષિત ફેસિનેટેડ એટલે આકર્ષણ થાય ને એટ્રેક્ટેડ એટલે આકર્ષણ થાય મિત્રો તો ફેસિનેટેડ હોય તો તેનો ઓપ્શન સાચો છે એટ્રેક્ટેડ છે તો મિત્રો ક્યારેક એટ્રેક્ટેડ ના હોય તો ચાર્મિંગ પણ આવી શકે પણ અહીં નજીકનો શબ્દ છે ફેસિનેટ ઓફ તો આકર્ષિત થવું થાય એનો શબ્દ શબ્દ એટ્રેક્ટેડ આકર્ષિત થવું તો છે સ્લીમ એટલે પાતળું સ્લીમ એટલે પાતળું તો ઓપ્શન આપણે જોઈએ વેરીબીગલે મોટું ફેટીસ એટલે જાડું વેરીથીન એટલે પાતળું ડેલિકેટ એટલે નાજુક આપણે લાલક શર્મા સાચા જવાબ બતાવેલા બતાવેલા છે મિત્રો સ્લીમ એટલે પાતળું તો વેરીથીન એટલે પાતળું તો થીન આવશે વેરીથીન એટલે પાતળું પિસ્તાલીસ શબ્દ છે વેનિસ એટલે અદશ્ય થવું તો એટ્રિક એટ્રેક એટલે આકર્ષિત આકર્ષિત થવું અમેઝર આશ્ચર્યમાં પડવું ડિસફિયર એટલે અદસ્ય થવું ને ચોપ એટલે ઘટકા કરવા થાય તો વિનિસ એટલે અદસ્ય થવું તો ડિસફિયર એટલે અદસ્ય થવું તો મિત્રો તેતાલીસમાં આવશે ફેસિનેટેડ એટલે આકર્ષિત થયેલું તો એટ્રેક્ટેડ એટલે આકર્ષિત થયેલું સ્લીમ એટલે પાતળું ચુમાલીસમાં સ્લીમ એટલે પાતળું તો વેરીથિન એટલે પાતળું પિસ્તાલીસમાં જોઈએ તો વિનિસ એટલે થવું ને ડિસઅફિયર એટલે થવું તો મિત્રો અહીં આપણો સેક્શન સી પૂરો થાય છે બરાબર જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે તો આપણે આના પછી બરાબર સેક્શન નો પણ વિડીયો તૈયાર છે તે પણ મૂકવામાં આવશે ને સેક્શન બી પણ મુકવામાં આવશે તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ઓકે થેન્ક